नवरात्रि ने लईने કાગવડ થી ખોડલધામ મંદિર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા. તો ખોડલધામ ખાતે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની રજત તુલા પણ કરવામાં આવી. નવલા નોરતાનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે નવરાત્રીના પ્રથમ દિવસે કાગવડ ગામથી ખોડલધામ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલની આગેવાનીમાં અને ડીજેના તાલે યોજાયેલી પદયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ખોડલધામ પહોંચીને મંદિર ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલના હસ્તે માતાજીની આરતી ઉતારવામાં આવી હતી. આ પ્રસંગે કોંગ્રેસના નેતા લલિત વસોયા સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ખૂબ સારા અને મોટા સંખ્યામાં લેવા પટેલ સમાજના ભાઈઓ બહેનો યુવાન મિત્રો કાગવડથી ખોડલધામ સુધી આજે પદયાત્રામાં અહીંયા પહોંચી ચૂક્યા છે. માતાજીના દર્શન કરી અને સૌએ ધન્યતા પ્રાપ્ત કરી છે કે આજે આ મહામારીમાંથી માતાજીએ હળવાશ આપી છે પણ હંમેશા છુટકારો આપે એવી પ્રાર્થના પણ કરી છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પણ માતાજીના દર્શન કરવા માટે ખોડલધામ પહોંચ્યા હતા. માતાજીના દર્શન કરીને જીતુ વાઘાણીએ મંદિર ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ સાથે ધ્વજારોહણ કર્યું હતું. તેમની સાથે પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા પણ જોડાયા હતા. આ દરમિયાન જીતુ વાઘાણીની રજત તુલા પણ કરવામાં આવી હતી. તો પ્રાથમિક શાળાના વર્ગો ક્યારથી શરૂ કરાય તે અંગે જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે વાલીઓ સાથે બેઠક યોજી આ નિર્ણય કરવામાં આવશે. કોરોનાની પણ ચિંતા કરીને બાળકોને તકલીફ ન થાય એ પ્રકારની વ્યવસ્થા પણ આપણો પણ સહકાર, વાલીઓનો પણ સહકાર, જનતા જનાર્દનનો પણ સહકાર તમારા સૂચનો સાથે આવકાર્ય છે. પણ સાથે મળીને શિક્ષણના હિતમાં સમાજના હિતમાં પાયાનું કામ એ પ્રાથમિક શિક્ષણ છે ત્યારે આગામી દિવસોમાં ખૂબ ઝડપથી અમે નિર્ણય તરફ આગળ વધી રહ્યા છીએ. મુખ્યમંત્રીશ્રી સાથે પણ પ્રેઝન્ટેશન કરીને અન્ય લોકોના પણ અભિપ્રાયો લઈને ખૂબ ઝડપથી કરવા માટેના અમારા પ્રયાસો છે. નવરાત્રીના 9 દિવસો દરમિયાન ખોડલધામમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 9-9 દિવસ ચંડી યજ્ઞ કરવામાં આવશે. તો માતાજીને પણ વિશેષ શણગાર કરવામાં આવશે. કાગવડથી ધ્રુવ કુંડેલ સાથે બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.